સવારી જ પોલીસ કર્મીની દાદાગીરી સામે આવી, જેણે ખાનગી ચેનલના રિપોર્ટર પર હુમલો કર્યો. પાટણ જિલ્લાના હારેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલભાઈ નાડોદાએ હારેજ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકરને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટર વિનોદ ઠાકર કામ કરે છે, જેઓ બંને પગે હેન્ડીકેપ છે. પત્રકાર વિનોદ ઠાકર ગત મોડી રાત્રે હારેજમાં થયેલ માથાકૂટ બાબતે હારેજ પોલીસ સ્ટેશનમાં વિગત લેવા ગયા હતા. તેવામાં હારેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલભાઈ નાડોદા દ્વારા ઢોર માર મરાયો હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ સ્ટેશનમાં વિગત લેવા જતાં પણ પોલીસ પત્રકાર પર હુમલા કરી રહી છે. કોઈપણ વ્યક્તિને આ રીતે માર મારવાની છૂટ કોણે કોન્સ્ટેબલને આપી છે? વિનોદ ઠાકરને ઢોર માર મારતા સારવાર અર્થે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં બેફામ ધમધમી રહ્યા છે દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડા. પોલીસ બુટલેગરોને છાવરી રહી છે. જિલ્લામાં ધમધમતા દારૂ જુગાર તેમજ વરલી મટકાના અડ્ડાઓ છતાં પોલીસ મૌન સેવી રહી છે અને મસમોટી મલાઈ ખાઈ રહી છે અને નિર્દોષ લોકો પર હુમલો કરી ઢોર માર મારી પોતાનો ખોફ બતાવતી બાહોશ હારીજ પોલીસના કોન્સ્ટેબલને કોણે આપી સત્તા? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાત્રે હારીજની અંદર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર દારૂ અને જુગારના ત્રાસના કારણે લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ બન્યો, કોઈ નાડુદા પટેલ છે તેને કોઈ અસામાજિક તત્વો દ્વારા છરી મારવામાં આવી. તે બાબતે હારીજ પોલીસે હું માહિતી લેવા ગયેલ તો હારીજ પોલીસમાં લાલભાઈ નાડુદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવામાં કે તમારે ટેલિફોનની માહિતી લઈ લેવાની, અહીંયા પગ નહીં મેળવવાનો, એટલે તમને પણ માગી નાખવામાં આવશે. એવું મારી જોડે બેંક પણ સાક્ષી જ હતા અને સીસીટીવી કેમેરા છે, પણ હારીજ પોલીસે જો સીસીટીવી કેમેરા ચાલુ હોય તો સીસીટીવી કેમેરા પણ ચાલશે. મારા પર હુમલો કર્યો, હાલ અહીંયા જોઈ શકો છો કે આ લોહી, અહીંયા લોહી, આ મારા મોઢામાં લોહી અને અહીંયા આ લોહી જોઈ શકો છો. અને હુમલા કરવામાં આવશે. પોલીસ દ્વારા એવું કહેવામાં આવશે કે અમે બધી જોડે હતા લઈએ છીએ, તો તમારા બાબતે કોઈ માહિતી આપવા કંઈ બોલવાનું નહીં. અને તમારે જે જુઓ તે ટેલિફોનની માહિતી અને લાલભાઈને અડધા કરી કંઈક સમિત આપવાનું છે. જ્યારે હમણાં એક 10-15 દિવસ હતા હોય ચોરીની માહિતી હતી, એની અંદર પણ એ કંઈક પોલીસ ફરિયાદ થઈ હતી અને લાલભાઈ અડધા છે તે જમભાવે પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિવાદ રાખે છે. તો આ બાબતે પાટણ જિલ્લા પોલીસ વડા કે ગુજરાત કમિશનર યોગ્ય તપાસ કરજો. પીડિયા ચોથી ચાકી જાય અને બીજા ચોથી ચાકી ઉપર હુમલો કરવામાં આવે તો પછી અન્ય લોકોનું શું રહ્યું? તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે. સત્ય શું છે તે સીસીટીવી બહાર આવશે.